ભરૂચ નગરપાલિકાએ આજે ફરી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી. વીડી હાઈસ્કૂલથી વાણિયાવાડ પેટ્રોલ પંપ સુધી દબાણો દૂર કરાયા. દબાણો ફક્ત નાના ધંધાર્થીઓના જ દૂર કરાય છે, તો પછી મોટા ધંધાર્થીઓના કેમ નહીં? શું મોટા ધંધાર્થીઓ સાથે વ્યવહાર કરે છે નગરપાલિકા? ભુજ નગરપાલિકા દ્વારા ફરી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી. આજે વીડીથી વાણિયાવાડ પેટ્રોલ પંપ સુધી નાના જ ધંધાર્થીઓના દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જ્યારે મોટા માથાના ધંધાર્થીઓના દબાણો દૂર કેમ કરવામાં આવતા નથી? શું આ મોટા વેપારીઓનું નગરપાલિકા સાથે કંઈ કનેક્શન છે કે શું? લોકોના મુખે ચર્ચાઈ રહ્યું હતું. ભુજમાં આમ તો ઘણા જ મોટા દબાણો છે, જેને ભુજ નગરપાલિકા દ્વારા નોટિસો પણ અપાઈ છે, પરંતુ મોટા દબાણો હટાવવાના લીધે નગરપાલિકાને ફક્ત નાના જ હાથલારી ઉપર ધંધો કરતા ધંધાર્થીઓ જોવા મળે છે. હાલમાં જ મહેરેલી ચોકમાં હાથલારીવાળાનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું, પરંતુ તે જ વિસ્તારોમાં વેપારીઓ દ્વારા જે દબાણ કરવામાં આવે છે તે નગરપાલિકાને દેખાતું જ નથી. ફક્ત નાના દબાણો દૂર કરી અને ભુજ નગરપાલિકાના સત્તાધીશો સંતોષ માની લે છે, કારણ કે ભુજની અંદર મોટા દબાણો હટાવવાની નગરપાલિકાવાળાઓને હિંમત જ નથી. અનમ રિંગ રોડ, સ્ટેશન રોડ, અમુક એવા ઘણા વિસ્તારો છે જ્યાં દબાણ કરવામાં આવ્યું છે, પરંતુ તે દબાણો હટાવવાની જગ્યાએ નાના ધંધાર્થીઓને પરેશાન કરવું. તો શું મોટા માથાના વેપારીઓ સાથે નગરપાલિકાને સાંઠગાંઠ તો નથી ને? તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. નહીતર તો પહેલા નગરપાલિકા મોટા દબાણો દૂર કરે, નહીં કે નાના દબાણો દૂર કરી અને સંતોષ માની લે.